લાઠી તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સરપંચો અને તેના સભ્યો સાથે સન્માન સમારંભ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો. અમરેલીના લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષ્ણગઢ ગામે આવેલ હડમત્યા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને સન્માનિત કર્યા. આ તકે લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કર્યું છે, ત્યારે લાઠી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ કાકડિયા દ્વારા ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો, ચૂંટાયેલા સરપંચશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓનું સ્વાગત કરવામાં આવેલ. ઉપસ્થિત કોંગ્રેસ આગેવાનો દ્વારા ચૂંટાયેલ સરપંચો અને ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામજનોની નિસ્વાર્થપણે મદદ કરવા અને પોતાના ગામનો વિકાસ કરવા સતત પ્રયત્નશીલ રહેવા આહવાન કરવામાં આવેલ. અમરેલી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંભુભાઈ દેસાઈ, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ સોસા, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જીતુભાઈ વારા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાલ, અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રફીક મોગલ, લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદુરભાઈ બીરા તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કે વારાએ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરેલ. ધારાસભ્ય વિરીજીભાઈ ઠુમર લાઠી બાબરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ઠાકરસિંહભાઈ મેતલિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ જેનીબેન ઠુમરના દ્વારા ચૂંટાયેલા સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યોનું સાલોઢાળી પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. આ સન્માન સમારંભના કાર્યક્રમમાં ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે જણાવેલ કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ જે પણ સરપંચો છે તેમને તેમના કામમાં પૂરો સાથ સહકાર અને ન્યાય આપવામાં આવશે. માન્ય સરપંચો અને પોતાના ગામના નાના પરિવારો અને ગરીબોને સહાયરૂપ થવાના સતત પ્રયાસો કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ બાબતે કોઈ પણ મુશ્કેલી પડે તો લેખિતમાં રજૂઆત કરવા તેમજ લોકપ્રશ્નોનો તાલુકા અને જિલ્લામાં ફરિયાદ સંકલન સમિતિમાં ઉઠાવી પૂર્ણરૂપે મદદરૂપ થવા પ્રયત્ન કરશે. લાઠી તાલુકાની 37 ગ્રામ પંચાયતોની થયેલ ચૂંટણી પૈકી 26 ગામના સરપંચો તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. 3 ગામના સરપંચ અનિવાર્ય કારણોસર રજા લઈ ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમજ લીલીયા તાલુકાના લાઠી વિસ્તારમાં આવતા 2 ગામો નાના રાજકોટ અને કણકોટ ગામના બંને સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં બાબરા, લીલીયા તેમજ અમરેલી તાલુકાના સરપંચશ્રીઓ પણ હાજર રહ્યા હતા અને તેમનું પણ સન્માન કરવામાં આવેલ. અશોક મણવર, ZSTV, અમરેલી.